બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ સમાચારોમાં. તો ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળની આગાહી છે. 3 દિવસ સુધી 4 જિલ્લા માટે સાવધાની રાખવાની જરૂર. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર રાજ્યમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ પ્રતિ કલાક 25-30 કિલોમીટરની હોઈ શકે છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી આવી છે. સામે 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી જઈ શકે છે. મેક્સિમમ ટેમ્પરેચર આને વાલે 5 દિનો કે લીએ નો લાર્જ ચેન્જ મેં રહેગા. ઓર ડસ્ટ સ્ટોર્મ કી બાત કરેંગે તો ડસ્ટ સ્ટોર્મ કી વાર્નિંગ આજ કલ ઓર પરસો 3 દિન કે લીએ દી ગઈ હૈ. જહાં ઓર જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે ડસ્ટ સ્ટોર્મ કી વાર્નિંગ દી ગઈ હૈ વો કચ્છ હૈ, બનાસકાંઠા, પાટણ ઓર સુરેન્દ્રનગર હૈ. ઓર પૂરે ગુજરાત રીજન મેં સ્ટ્રોંગ સર્ફેસ વિન્ડ પ્રિવેલ કરેગી, જિસકી સ્પીડ હોગી આજ કલ ઓર પરસો કે લીએ 25-30 કિલોમીટર પર આવર. ઓર આને વાલે 4 દિનો કે લીએ નોર્થ ઇસ્ટ અરેબિયન સી મેં ફિશરમેન કી વાર્નિંગ દી ગઈ હૈ, જિસકી જો વિન્ડ કી સ્પીડ હોગી વો 45-55 કિલોમીટર પર આવર ઓર ગસ્ટી હોગી 65 કિલોમીટર પર આવર. ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળશે. અમદાવાદવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગના મતે તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે છે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાનની આસપાસ તાપમાનનો પારો ત્યાં જોવા મળી શકે છે. અમદાવાદ કા 44.21 મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ થા ઓર ગાંધીનગર કા 43.4 ડિગ્રી સેલ્સિયસ ઓર અમદાવાદ ઓર ગાંધીનગર કે લિયે 43 ડિગ્રી સેલ્સિયસ કે મેક્સિમમ ટેમ્પરેચર કા ફોરકાસ્ટ દિયા જા રહા હૈ. ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાનમાં રાખતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. અને હવે વાત કરીશું ખાલી તળાવોની. આણંદને આનંદ આપનાર ઐતિહાસિક ગોયા તળાવ આજે આણંદનો જ આનંદ છીનવી રહ્યું છે. કાળઝાળ ગરમીથી ગોયા તળાવના તળિયે પણ તિરાડો જોવા મળી રહી છે. એક સમયે પવનના સુસવાટા સાથે લહેરાતું આ તળાવ, એક સમયે કાંઠે ડણકો દેતું આ તળાવ આજે તળિયે પડ્યું છે. એ જ તળાવના કાંઠે જાતા પણ ડર લાગી જાય. બાળકોને પણ કાંઠે ન જવા દેવામાં આવે તેવું હિલોડા લે આ તળાવ. અને આજે આ તળાવના તળિયે બાળકો ક્રિકેટનું મેદાન બનાવીને ક્રિકેટ રમી રહ્યા છે. આ તળાવના કાંઠેથી જ પશુઓ પાણી વગર પરત ફરે છે. કાંઠે લહેરાતા વૃક્ષ પણ જાણે પાણી પાણી કરી રહ્યા છે. આસપાસ હજારો લોકોનો આશરો અને સહારો બનતું આ તળાવ આજે તળિયે પડ્યું છે. પણ આ જ તળાવનું તળિયું દેખાતા હજારો લોકોના સ્વપ્ન રોળાયા છે. હજારો અબોલ પશુઓના પક્ષીઓના જીવનો આશરો અહીંયા છીનવાઈ ગયો છે. તળાવના તળિયે કચરો જમા થયો છે. વર્ષ 2014-15માં રાજ્ય સરકાર દ્વારા આ તળાવનું ઊંડું કરવામાં આવ્યું હતું. આ તળાવ આજની તારીખે રમતના મેદાન બની ચૂક્યા છે. કારણ કે એનું જે જળસ્તર જે જળવાવું જોઈએ એ જળસ્તર જળવાયું નથી. અને જે પાણીનો પ્રવાહ, કાંસનું જે પાણી પહેલાં આવતું હતું એ કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ આગળો થઈ ચૂક્યા છે, એ કાંસ પૂરાઈ ચૂક્યા છે. એને લીધે પૂરતો પાણીનો પ્રવાહ અહીં આવતો નથી. ચોમાસામાં વરસાદનું પાણી ઓછું થઈ ગયું છે. વરસાદ પડે છે પરંતુ નીચેના જે જળને સંગ્રહ કરવા માટેની જે એવો જળને સંગ્રહ કરી રાખવું જોઈએ એ પ્રમાણેનું લેઆઉટ પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. લાતા ગરમીમાં રાહત મળશે, સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે.
मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा। और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे, गुजरात के लैंड रीजन पे जो विंड प्रेवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रेवेल करेगी। છેલ્લા 10 દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે। ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા, તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો। ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે। જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે। સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી। દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો। પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો। 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો। રિયલ લાઈફની સ્ટોરી રિયલ લાઈફમાં જોવા મળી। ફિલ્મ 3 ડેટ્સના એક સીન જેવો બનાવ ગોંડલમાં બન્યો હતો। એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધું હતું। 3 ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો, જેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે। એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે। દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ઇમરજન્સી વિભાગમાં ચડાવી દેવાયું હતું, તો બાઇક ચાલક દર્દી સાથે ઇમરજન્સી વિભાગમાં પહોંચતા હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળ્યા। હોસ્પિટલ તંત્રના મતે અજાણ્યા બાઇક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દીને લવાયો હતો। બાઇક ચાલકે બાઇક ઇમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા। રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો, જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે। જો કે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી ચડાવ્યું એ હજુ સુધી એક સવાલ છે। રાજકોટ આગ કાંડમાં એક બાદ એક આરોપી પકડાઈ રહ્યા છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે। આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો। બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો। આબુ રોડની બજારમાં સંબંધીને ત્યાં સંતાયો હતો ધવલ। મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર, તો પોલીસે વેલ્ડિંગ કરનારની ધરપકડ કરી છે। મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે કરી છે અટકાયત। મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડનો છે કાકા। મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજ્યા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર। ઉપરાંત જે જગ્યા પર TRP ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ થઈ શકે છે અટકાયત। ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતા। 3 દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રગટ થયા, ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના 3 દિવસ બાદ રાજકોટ પહોંચ્યા। વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા, ત્યાં તેઓએ પીડિત પરિવારને મળવા પહોંચતા પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા। અગ્નિકાંડના પીડિતોના પરિવારે રોષ ઠાલવ્યો, લોકોએ કહ્યું મીડિયામાં ફોટા પડાવવા આવો છો, આટલો સમય ક્યાં હતા, કઈ રૂપાલાનો ઘેરો કર્યો, જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ। રૂપાલાની સાથે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ મુલાકાત લીધી। બાદમાં પરસોત્તમ રૂપાલાએ લોકોની વાતો સાંભળી ખાતરી આપી કે મૃતદેહો ઝડપથી આપવામાં આવશે। ગાયબ થવાના સવાલ મુદ્દે રૂપાલાએ ખુલાસો કર્યો કે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો, હું આ ઘટના સાથે જોડાયેલો હતો, તમામ બાબતોનું કોઓર્ડિનેશન સારી રીતે ચાલે તે જોતો રહેતો હતો।